મિત્રો, આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના જે ફોર્મ છે એ ભરાઈ ગયા છે અને ફોર્મ પરત ખેંચવાની તારીખ અત્યારે ચાલુ છે. એમાં પણ લોભ લાલચ અત્યારે ઉમેદવારને અપાઈ રહી છે એવું ઉમેદવાર જણાવી રહ્યા છે. સૌથી વધારે મિત્રો, જો કોઈ અત્યારે ચર્ચામાં હોય તો વડોદરામાં બે પૂર્વ ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય હતા, એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં બંને ઉમેદવારની ચર્ચા થઈ રહી છે. એક છે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, તેમણે ભાજપે ટિકિટ ના આપી એટલે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ અપક્ષ ઉમેદવારી કરી. તેમને મનાવવા માટે હર્ષ સંઘવી ગયા, ખુદ પાટીલ પણ ગયા, છતાં તે માન્યા નહોતા અને અપક્ષ ઉમેદવારી કરીને તેઓ રહ્યા. ત્યારબાદ મિત્રો, સૌથી બીજા મહત્વના સમાચાર કે પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ, કે જે દિનુમામા તરીકે ઓળખાય છે, તેમણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટી રેલી યોજીને નામાંકન ભરવા માટે તેઓ ગયા હતા. દિનેશ પટેલ મિત્રો 2007માં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. 2012માં ભાજપમાંથી ચૂંટણી જીત્યા. 2017માં કોંગ્રેસના ઉમેદવાર સામે તેમની હાર થઈ હતી. ભાજપે આ વખતે તેમને ટિકિટ નથી આપી એટલે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આજે દિનુમામાના સમર્થનમાં મિત્રો ભાજપના ઘણા બધા કાર્યકરોએ રાજીનામા આપ્યાના સમાચાર મળી રહ્યા છે. તે બધાને જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે તેમનું એટલું જ કહેવું હતું કે દિનુમામાએ ઘણા બધા કાર્યો કર્યા છે, છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી નથી એટલે જ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. આ બંને બેઠક પર મિત્રો હાર જીત જે છે એ અપક્ષના ઉમેદવાર જ નક્કી કરશે એવું અત્યારે સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે.